જુઓ એક તો વિપરીત સંજોગોમાં એને જીત ચોક્કસ મેળવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને કારણે મેળવી પરંતુ એનું પત્તું જે કેન્દ્ર સરકારમાંથી કપાણું એક રણનીતિનો ભાગ છે કપાણું નથી બુલ બુદ્ધિપૂર્વક બચાવવા લેવાય એમ કહો તો ચાલે મંત્રી થવાને કારણે શું થાય માની લો કે પરસોત્તમભાઈ મંત્રીમંડળમાં હોત તો મંત્રીને કારણે એને પાછા તમામ દેશમાં તમામ રાજ્યોમાં એને જે તે સમયે પ્રોટોકોલ પ્રમાણે પણ એના કાર્યક્રમો હોય તો જવાનું થાત જ અને તો પછી જૂનો વિવાદ જે ક્ષત્રિય સમાજનો છે એ મંત્રી હોય તો એનો વિરોધ કરી શકે મંત્રી ન હોય તો એ ચેપ્ટર ત્યાં પૂરું થઈ ગયું ભૂતકાળમાં આપણે જોયું છે ક્ષત્રિય સમાજે કીધું અમારું આ જે સંમેલન હતું આ આંદોલન એ અમે પૂરું કરીએ છીએ પણ મંત્રી હોય તો વળી કોઈ પણ નિર્ણયના આધીન પણ વળી ક્ષત્રિય સમાજ કાંઈક કહી શકે એટલે હાલ તો એને મંત્રી નહીં બનાવીને સર ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજનો જે વિરોધ સમી ગયો છે એને ફરીથી નહીં ઉખેડવાની વ્યવસ્થા કરી છે અને ઇન ફ્યુચર શું થશે પરસોત્તમ રૂપાલાને હું હું માનું છું ત્યાં સુધી સંગઠનમાં લેશે અને સંગઠનનું કામ હોય રૂઠે હુએ મનાયા જાય એટલે ક્ષત્રિય સમાજથી માંડીને જે કાંઈ વસ્તુ અત્યારે એન્ટી ભારતીય જનતા પાર્ટી થઈ હોય એને પરસોત્તમભાઈ રૂપાલા કારણ કે બોલવામાં ઓરેટરીમાં સારા છે આ એક રાજકોટનો લછો લાગ્યો અને વાત કરો તો એ બહેતરીન વક્તા છે એમાં કોઈ સંશય નથી તો એને સાંભળવાય ગમે એમ છે અને એને સમજવાય ગમે એમ છે અને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે એટલે સંગઠનમાં એનો ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજમાંથી પણ જે છે નારાજગી દૂર કરવાની કોશિશ કરશે એટલે પરસોત્તમભાઈ રૂપાલાને અત્યારે મંત્રીમંડળમાં લીધા નથી આમૂલ ફેરફાર કરે છૂટકો છે આવવાના તો છે જ નહીં કરે તો હિમાલય જેવડી ભૂલ હશે કારણ એવું છે કે સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ સંગઠનનો છે ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતી ગઈ છે એ તો મિકેનિઝમને કારણે જીતી છે ભલે સંગઠનને કારણે કહેવાય છે પણ એ એની જીત જે છે એ નૈતિક રીતે કોઈને પસંદ નથી આવી તમે ગમે એને પૂછો ભારતીય જનતા પાર્ટી અત્યારની જે નીતિ છે કોંગ્રેસમાંથી હોય એને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવો દુનિયાભરમાંથી તોડફોડ કરો અને ગમે તેમ હોય તો પ્રજાની નારાજગી જે છે રોજગારી બેરોજગારી મોંઘવારી આ બધા જ નિર્ણયો જે છે એને અવગણીને પણ તમે કોઈ પણ ભોગે એને જીતાડી દો એ જે આખી જે નાગરિકોને મતદાર સમજવાની એ સિસ્ટમ બદલવાની જરૂર છે એટલે સંગઠનને સુધાર્યા વગર છૂટકો જ નથી કોઈ પણ ભોગે અને સી આર પાટીલને દિલ્હી લઈ જવા પાછળનું કારણ પણ એ છે ભલે મંત્રી બનાવે પણ અમિત શાહ અને સી આર પાટીલ નવી રણનીતિ ઘડશે જુઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આમૂલ ફેરફાર કરે છૂટકો છે અને થવાનો છે સી આર પાટીલને કેન્દ્રમાં લઈ જવા પાછળનું ગણિત એ જે રાષ્ટ્રીય કક્ષાએ એની લાભ લેવાની વાત તો છે જ પરંતુ હવે ગુજરાતના સંગઠનમાં ક્ષત્રિય સમાજ આદિવાસી ઓબીસી અને પાટીદાર આ ચારેય ફેક્ટરને બુદ્ધિપૂર્વક સમાવેશ કરવામાં આવશે અને હું તો એમ માનું છું કે કદાચ પરસોત્તમભાઈ રૂપાલાને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કદાચ બનાવી પણ શકે એક શક્યતા એ છે અને બીજા એના જે મેઇન સહયોગી કહી શકાય નેક્સ્ટ ટુ પરસોત્તમ રૂપાલા અથવા તો પ્રદેશ અધ્યક્ષ પછીના ના પ્રદેશ તરીકે ગમે ન લાવે પણ એના પછીનો જે વાત છે એમાં ક્ષત્રિય સમાજની પણ એ લોકો બુદ્ધિપૂર્વક ઉમેરો કરશે એટલે ક્ષત્રિય સમાજ ઓબીસી સમાજ આદિવાસી અને પાટીદાર આ ચારેયને બુદ્ધિપૂર્વક સમાવેશ કરીને એવું સંગઠન બનાવશે કે તમામ સમાજ જે મેઇન ફેક્ટર છે વોટર્સ જેને કહી શકાય ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીનું કાયદેસરનું જેમ કે એના ફિક્સ જે મતદારો હતા એને સાધવાની કોશિશ હવે પરસોત્તમ રૂપાલા સહિતના નવા સંગઠનને કારણે કરશે સી આર પાટીલનું સંગઠનમાં માઇક્રો પ્લાનિંગથી મારીની બધી વાત સારી હતી અને ત્રિમંડસ બહુમતી એણે અપાવી ક્ષત્રિય સમાજના વિરોધ છતાં પણ એણે ત્રીજી વખત પચીસ બેઠક છવ્વીસમાંથી અપાવીને એણે જ્વલંત વિજય ચોક્કસ અપાવ્યો પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના લોકો છે જે અંત્યોદયના ઉત્થાનથી માંડીને મા ભારતીને પરમ વૈભવના શીખવ ઉપર લઈ જવાની વાતો કરનારા એ ભારતીય જનતા પાર્ટીના ઓરિજિનલ કાર્યકરો હાસ્યામાં ધકેલાઈ ગયા હતા અને સી આર પાટીલની જો હુકમી જેવી સંગઠનની શક્તિ હતી જો હુકમી જેવી એક હવાલદાર કે કોન્સ્ટેબલ જે રીતે આરોપી આરે વર્તન કરે એવું એનું વર્તન હતું એની શિકાયત પણ વારંવાર થયેલી એના પરફોર્મન્સને આધારે એને સજા નથી જુદી વાત છે પણ હવે એનો કાર્યકાળ પૂરો થયો એટલે એને કાર્યકાળને હટાવીને ટૂંકમાં એને કેન્દ્રમાં લઈ ગયા બધતી આપીને પણ હવે જે થવાનું છે એ કીધું તેમાં ચાર ફેક્ટરને ગુજરાત ભારતીય જનતા પાર્ટી આદિવાસી ઓબીસી પાટીદાર અને ક્ષત્રિય એ ચારે ઝુમખું એવું બનાવશે સંગઠન જ નહીં સરકારમાં પણ આ જ એંગલથી ફેરફાર થવાના છે સરકારમાં પણ કહું છું સંગઠનમાં નહીં નજીકના ભવિષ્યમાં તમે જોશો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સરકારમાં પણ ટોપ ટુ બોટમ બધો જ ફેરફાર થવાનો છે ચીફ મિનિસ્ટર સ્વયં સ્વયં મંત્રીજી બદલાશે એકસો ને એક ટકા ત્રણ મહિનાની ભીતરમાં એટલા માટે કે પહેલા ત્રણ મહિના કોઈ પણ લોકતાંત્રિક દેશમાં નવી સરકાર રચાય કેન્દ્રમાં ટૂંકમાં તો એની કોઈ ટીકા કરવાની એક સામાન્ય રીતે એક સિરસ્તો છે કે ત્રણ મહિના સુધી એને કોઈ ટીકા ન કરવાની અને કોઈ બહુ મોટા ફેસલા ન લે કારણ કે નવા મંત્રીઓ થાય એના એ પોતે ઓફિસ થાય એનો સ્ટાફ ફાળવામાં આવે પછી એના ખાતાનું એ જે બધા વર્ગીકરણ કરે એ બધું તપાસે જાણે જુએ પછી આદર સત્કાર સમારંભો વગેરે વગેરે તો એ બધામાં ત્રણ મહિના વીતી જવાના હોય છે અને ત્રણ મહિના એટલે કે હન્ડ્રેડ ડેઝ હન્ડ્રેડ ડેઝ એવા હોય છે કે કોઈ એને ટીકા ન કરે સરકારની અને કોઈ બહુ મોટા ફેસલા પણ સરકાર નહીં કરે ત્રણ મહિનામાં પણ ભારતીય જનતા પાર્ટીની મોદીની સરકાર જો કે બસોને ચાલીસ બેઠકે અટકી ગઈ છે એટલે સૌથી પહેલું પ્રાયોરિટીનું કામ એનું અંડરગ્રાઉન્ડ એવું ચાલવાનું અમિત શાહ અને સી આર જોડીને એ લોકો એવું કરશે કે અત્યારે જે બસો ચાલીસે અટકી ગઈ છે એ બીજામાંથી લોકોને લાવીને નાના નાના પક્ષો હોય એથી માંડીને જે કોઈ હોય તે ભારતીય જનતા પાર્ટીમાં એનું વિલીનીકરણ કરીને ભારતીય જનતા પાર્ટી પોતે વળી પાછી પુનઃ પૂર્ણ બહુમતીવાળી સરકાર બની જશે એવું જ્યારે પ્રસ્થાપિત થઈ જાય બસો બોતેર બસો એસી કે ત્રણસો ની આડે ગાળે જયારે ગોઠવાઈ જશે એ સો દિવસની ભીતરમાં જ થવાનું લખી રાખો ત્યાર પછી નરેન્દ્ર મોદી બે હદ રીતે તમે હું કલ્પના ન કરી શકીએ એ પ્રકારના મોટા ફેસલા લેવાના છે અને એ ખબર છે કે એ ફેસલામાં સૌથી પહેલાં ચંદ્રાબાબુ નાયડુ અહીંથી હટી જવાના છે બીજા ભાઈ નીતિશબાબુ છે એ તો નહીં હટે કારણ કે આવતી વખતે વિધાનસભાની ચૂંટણી છે આવતા વર્ષે બિહારમાં અને નીતિશબાબુનું જે છે હિન્દી બેલ્ટમાં આવનારું રાજ્ય છે ત્યાં હજી હિન્દુત્વની જે કેટલીક વાતો છે એ તો છે જ પરંતુ ચંદ્રાબાબુ નાયડુ છે એના તો આખો જે એનું વોટ શેરિંગ જે છે અને એના મુખ્ય વોટર્સ જે મુસ્લિમ છે એટલે ચંદ્રાબાબુ નાયડુ તો મુસ્લિમ સમાજ પ્રત્યે ચાર ટકા અનામત આપવાની વાત કરે છે મૌલીઓને દસ હજારો પગાર આપવાની વાત કરે છે કબ્રગા કબ્રગા એટલે કે જે સ્મશાન આપણે કહીએ છીએ એમ કબ્રગાથી માંડીને મદરેસા અને ઈદગાહ એટલે કે મસ્જિદ આ બધાને સ્પેશિયલ જમીન આવંટવાની વાત કરે છે એ બધું નરેન્દ્ર મોદીને ફાવે એમ નથી અને ચંદ્રાબાબુને ખબર છે કે આ લાંબુ ચાલે એમ નથી અત્યારે બધા બુદ્ધિપૂર્વક ગોઠવાઈ ગયા છે પણ નરેન્દ્ર મોદીને બધી જ ખબર છે એટલે હંડ્રેડ ડેઝની અંદર એ બસો ચાલીસમાંથી પોતાની પૂર્ણ બહુમતી કહી શકાય ત્યાં સુધીની સંખ્યા વધારવાનું કામ મોદી આ સોંપી દેશે ભાઈને સી આર પાટીલ અને આપણે અમિત શાહને એ પૂર્ણ થઈએ તમે જુઓ ત્રણ મહિને કેન્દ્ર સરકાર એક નવેસરથી વળી પાછું તમે હું જોઈ શકીશું નવે સરથી વળી પાછો શપથ ગ્રહણ સમારોહ ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીનો કેસર યોગ કરવામાં આવશે એવો ત્યારે થવાનો છે અને પછી ગુજરાત સરકારનું ઓપરેશન ગુજરાત પણ હાથ ધરવામાં આવશે